પરિણામો આપણે ભોગવવા પડે છે. થોડી વારમાં જ મોટી ઉંમરના ભાઈઓ આજ હાસ્યરસનો કાર્યક્રમ, માત્ર હાસ્યરસ નહીં પણ સાથે એક સંદેશ પણ લઈને આવશે. ઘણી વખત સંદેશ અત્યારના જમાનામાં બહુ આકરો પડે એટલે થોડું ઘણું હાસ્યરસ પણ ભેળવવું પડે છે. તો આપણી સમક્ષ હમણાં જ ભાઈઓ કાર્યક્રમ લઈને આવે છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પધારી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. અવતારી અહીં આવ્યા બ્રહ્માંડમાં પહેલી વાર, અવતારી અહીં આવ્યા બ્રહ્માંડમાં પહેલી વાર, કંઈક આસુરી ચોર ડાકુનો વાલે સહજમાં કર્યો ઉદ્ધાર. સ્વામિનારાયણ મહાપ્રભુએ આ અવનિ ઉપર પધારી, ધર્મની સ્થાપના કરી અને કેટલાય અસુરી જીવોને જ્ઞાનની સમજણ આપી, ભક્તિનો રસપાન કરાવી, નરકના દ્વારેથી ઉપાડી, અક્ષરધામનો માર્ગ દેખાડી આવા ડાકુ અને ચોર લૂંટેરાઓના જીવનનો પલટો વાળી દીધો. આવા જ એક વ્યક્તિની કથા લઈને આપણા યુવાનો, અને યુવાનો પણ કાર્ડિફના જ, આપણી સમક્ષ પોતાની કલા દ્વારા દેખાડશે કે ગમે તેઓ પાપી હોય પણ એકવાર જો પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી પરમાત્માનું શરણું સ્વીકારી લે તો પલવારમાં પોતાનો બનાવી મહારાજ એને શરણોમાં લઈ લે છે. આ નાટકમાં મૂળ કથાને તો સાચવી રાખી છે, કથાનો સંદેશ પણ જાળવી રાખ્યો છે, પણ માત્ર હાસ્ય ખાતર થોડી કલ્પના અનુસાર આ યુવાનોએ થોડું રૂપાંતર કર્યું છે અને હાસ્યરસ પેદા કરી સૌને સંદેશ આપવા કોશિશ કરી રહ્યા છે. જો નાટકની મજા માણવી હશે તો ખૂબ જ શાંતિથી આ નાટક જોશો અને સાંભળશો તો એના સંવાદો આપણે સમજાઈ શકશે. પૂર્વજન્મનો સંસ્કારથી ભર્યો હતો એ જીવ, સાધુ સંતોની સેવા જેના અંગોઅંગમાં વહેતી હતી, સાધુ સંતોની સેવા જેના અંગોઅંગમાં વહેતી હતી, પણ કોઈ કૌટુંબિક કે સામાજિક અન્યાય એને વિખેરી નાખ્યો. ન્યાય માટે લડવા ઘણી કોશિશ કરી પણ ચારે બાજુ અન્યાયના વાદળાઓ ઘૂમતા હતા અને એ પોતાનો સાચો માર્ગ ભૂલી અને કોઈ અલગ દિશામાં પ્રયાણ કર્યું. અન્યાયની આગ એના અંતરમાં એવી ભડકી કે એનો બદલો લેવા માટે ગામોના ગામ રંજાડી નાખ્યા, રાજ રજવાડાઓને પાયમાલ કરી નાખ્યા. ગામની બેન દીકરીઓને રંજાડી નાખતો એ પાપી એટલે વડતાલનો જોબન પગી, રાજા રજવાડાને ઊંઘ હરામ કરતો એ ડાકુ એટલે વડતાલનો જોગન પબી, બ્રાહ્મણોનો વધ કરી જનોઈનો ઢગલો કરનાર એ જાલીમ એટલે જોબન પગી. આ જોબન પગીનું નામ લેતા પણ ધબકારા વધી જાય અને એ જોબન ક્યારે અને ક્યાં ધાડ નાખે એનું કાંઈ નક્કી નહીં. તો ચાલો આપણે આપણા ગામના ચોકમાં જઈએ અને જોઈએ કે આ ગામના માણસો શું ચર્ચા કરે છે. Oh.
જોબન આ તો કોક પૈસાવાળાનું ગામ લાગે છે હા સુંદર આ તો માદા પર કે બળદિયાલ હશે એ જ પૈસાવાળા છે લાગે એવું છે મને લાગે કોળકી નથી હા તો ચાલો ચાલ સુંદર આજે આ સામે લૂટી જ લઈએ હેલો સાવધાન બધો તમારો માલ વચમાં મૂકી દો નહીં તો અત્યારે તમારે બધાને કાપી નાખીશ મૂકી દો બધું વચ્ચે મૂકી દો કાઢજે પાછળથી કાઢી નાખજે બધું વચ્ચે મૂકી દો ફોન લગાડે રહો કયો ફોન હે તારી પાસે દે મન લાવ તારો ફોન મૂકી આ ઈ નથી કાપતો રાખી દે એ ભાઈડા તારી વસ્તુ બધું કાઢી નાખ સુંદર આ લોકોને જીવતા ન મુકાય કાપી નાખ બધાને જોબન આજે મજા આવી ગઈ અરે હું ગુજરાતનો ભયંકર ડાકુ જોબન જોબન મારું નામ લૂંટવાનું એ મારું કામ આજે તો બહુ મજા આવી ગઈ બહુ માલ ભેગો કર્યો મને લાગે આપના બે ચાર વર્ષ આરામથી નીકળી જશે અરે સુંદરિયા અરે સાંભળો તો ખરા એક આઈફોન આવ્યો હોય આપે હવે સેલ્ફી કરશું અરે ના હું કઈ નાના મોટા કામ માટે ચોરી નથી કરતો કરોડો કમાવા છે મને કરોડો એવડાને શું કરશો પછી આપણે ઘેટા થશે તો પેન્શન જોશે ને સાચી વાત છે જોબન પણ હવે આપે થાકી ગયા અહીં અને આપણા ઘોડા પણ બહુ થાકી ગયા છે અને મા પેટમાં ઉંદેડાય બોલેરા હવે તો કઈ ખાવાનો મેળ થાય ઘોડાને આરામ મળે એમ કઈ કરો સાચી વાત છે તારી સુંદર સાચી વાત છે આપણે એક કામ કરીએ ઘોડાને ત્યાં બાંધી રાખ અને આપણે છાંયો મળે એવા ઝાડ નીચે બેસીએ નિરાંતે જમશું નિરાંતે ખ્યાલ રાખજે સુંદર મને તારી ટેવ ખબર છે બહુ લાડવા ખાતો નહીં તો ચોરી નહીં થાય આપણાથી જોબન આ હું ભાડો નહીં આ મૂકે પહેચાન હતા ગમે એટલું પેટ મોટું થઈ જાય તો આ ભાયડો ગામ ના ગામ આમ ચપટીમાં લૂંટી લે એવી સ્ફૂર્તિ છે મારામાં ચાલ સુંદર આપણે બેસીએ હાલો અહીં બેહીને ખાઈ આજે તો મારી બાઈ માં આથુડીને રોટલો લીધો હે ઓહો વાહ વાહ હું ગુજરાતનો બારવટીયો ગુજરાતનો ડાકુ લૂંટેરો જોબન ફગી હેલો જોયું ને ગામના ભોળાજનો ગામની વાતો કરતા હતા જોબનની ટોળકીનો ભોગ બન્યા કેટલાય ગામની લૂંટફાટ કરી કેટલાય ગામની લૂંટફાટ કરી પણ હજી આ જાલીમોની ભૂખ ભાંગી નથી દોડી દોડીને ઘોડાઓ પણ થાકી ગયા અને ડાકુઓના દિમાગમાં હજી વધારે અને વધારે દોડધામ મચી છે ગામના ગામ ભૂખા કરી નાખવાનો હડકવા એવો વળગ્યો છે કે પોતાના જીવનનો ભૂકો થઈ જાય છે એનું પણ ભાન નથી આજ તો જીવનની કઠણાઈ છે ક્યાંક આપણા જીવનમાં પણ આવું જ બનતું હોય છે હજી આટલું મેળવી લઈએ હજી આટલું મેળવી લઈએ અને એની દોડમાં જ મોત સામું ઊભું આવી જાય છે પણ જોઈએ આ જોબનના પરાક્રમો આપણને ક્યાં લઈ જાય છે ગામના માણસોને ક્યાં ખબર હતી 52 પત્તાનો જુગાર રમતા હતા મોટા મોટા સ્વપ્ન સેવતા હતા અને અચાનક જોબનનો ભોગ બન્યા અને આપણે પણ ઘણી વખત આવા સ્વપ્નના મહેલમાં માલતા હોઈએ અને કાળરૂપી જોબન ક્યારે આવીને આપણે આંચકી લે છે જોબનની કથાઓ માત્ર જોવાની કે સાંભળવાની નથી એમાંથી એક સંદેશ પણ આવે છે
કાળ રૂપી જોબન આપણી ચારે બાજુ ઘૂમી રહ્યો છે. કોણ જાણે કઈ પલમાં એ આપણા સ્વપ્નના મહેલને ભૂકો કરી નાખશે. જાલિમ જોબન પગી, એમનું નામ સાંભળી અને ગામના નરનારીઓ ખૂબ થરથર કાંપતા હતા. રાત્રે નિંદ્રા કરે સંતો અને માનતો કહેતા કે ભગવાનનું નામ લઈને સૂજો અને ભગવાનનું નામ લે, પણ બીક તો અંદર જોબનની રહેતી. રાજા રજવાડાઓ અંગ્રેજ સલ્તન પણ થાકી હતી કે આ જોબનને કેમ હાંચવો. એ જોબન આજે બોડું ગોકડિયું ગામ અને બોડી પ્રજા ઉપર ત્રાટક્યો અને એ બિચારાના સ્વપ્નનો મહેલ પૂરો કરી નાખ્યો. હજી પણ એ જોબન શું કરે છે એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે આગળ જોઈએ કે જોબન અને એની ટોળકી કેવા પરાક્રમો કરે છે. મેં સાંભળ્યું છે કે જોબન પગી જેવા ડાકુ ગામમાં ફરે છે, જોબન અને ત્રાસ મચાવે છે એવી મને આશંકા છે. બાઈઓ સ્ત્રીઓ અને બાળકોને પણ મુકતો નથી. તો કઈ વિચારો, આપે શું કરી વિચારો. અરે નાથિયા, હા હા, તું સાંભળ્યું? હા, આ ગામ જાનો આ જોબન પગીથી બીવે છે. મને લાગે આપણે એક ચાન્સ મળી ગયો કે ઈ જ ગામને આપણે લૂંટીએ. પણ તું આજે નાયાઓ લાગેરો. હા લીધો તેલ નો પીપો, હા, નાખ્યું પાણી અંદર, હમ, ને નાખ્યું લિટલ આઈસ. દુધિયા હાલો, આઈસ એટલે મને સમજણ ના પડી. પછી મેં બધાને કીધું ઠલવી દો મારી ઉપર, એ દુધરાઈ ગયો. પણ મને વિશ્વાસ નથી આવતો. ના, હું તને દેખાડ્યો હું કે મોઢું ચોપડી.com માં જા, હા, ને એમાં મને એડ કર, હા, હું તને દેખાડીશ કે મેં કેમ નાયું તું. તને તાડ ના પડ્યા એમ થયું તું? હા, એમ થયું તું. તો પણ મજા તો આવી ગઈ ને, એને કહેવાય આઈસ બકેટ ચેલેન્જ. સમજી ગયા. મને તો લાગે છે વર્ષમાં તું એક જ ફેરા નાયરો. કોઈ ચેલેન્જ કરે તો કોઈ નોમિનેટ ના કરજો મને. મેં નાઈ લીધું. પણ નાથિયા, હા, ને દુધિયા, આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે જોબનના નામે આ ગામને આપણે લૂંટવાનું છે.
તને જાદ રહ્યું? હા પણ લૂંટવાનું હોય પણ મારું મને તો બીજ આલકાને કેમ પીવડાવું હું? મને તો આવડતું હોય નથી, મારું હું કેમ પીવડાવીશ? પણ તારું તારેથી કોણ બીવે? તારું મોઢું તો અહીંયા કેમ ઓલો પાકીલા કણંગા એવું લાગે છે મને. ને બીજું કહી દઉં, તું પૂછા કરજે ક્યારેક. હા હા, તારી બૈરી તારેથી બીવે, તારા છોરા તારેથી બીવે, ને ગામની શેરીમાં જાય ને તો કૂતરે તારેથી લકાય, તારેથી કોણ બીવે? એ એને હું કાંચમાં ચેક કરીશ. દુધિયા તારી સ્ટાઇલ બતાવી દે એને. આ લુલાને શું પૂછા કરે રે? કરે વાતો ની કાલે બતાવજે, પણ ઈ જાદ રાખવાનો, કાલે આપને જોબનના નામથી ગામ લૂંટવાનું જ છે. ને તારી મૂછી અરખી ગઈ યાર, નીચી થઈ ગઈ. હા ચલો. હવે આપનું એને અમારી જેમ. અરે સરપંચ બાપા. બોલો ભગત. તમે તો આખા ગામનો ભણેલા ગણેલા છો. ડિગ્રી કરી છે. તમે કઈ રસ્તો કાઢો. નો નો, કઈ વિચારો. ઓ મસ્કિત ઉત્તર સાઈડ પડીએ. વિચાર કરવું પડશે, વિચાર કરવું પડશે. હા મને યાદ આવ્યું કે એક સ્વામિનારાયણના નામે બધાય ભગવાનને માને છે. સ્વામિનારાયણ. અને મને પાકી ખબર છે એ આપને રસ્તો બતાવશે. તો એક કામ કરીએ, આપે ગામમાં બધાને કહી આવી કે ચેતીને રહે, ખબર નહીં ક્યારે જોબન પગી આપના ગામમાં આવે. ચાલો 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 બધાને કહેતા જાજો. જોયું ને, જોબન પગી નો ડર આજુબાજુના દરેક ગામડામાં પહોંચી ગયો. ગામના સરપંચને ખબર પડી કે બાજુના ગામમાં જોવન પગીએ હુમલો કર્યો છે, તો એ પોતાના ગામને સાચવવા માટે પોતાના ગામના માણસોને ભેગા કરી નક્કી કર્યું કે આ જોબનના સમાચાર સારા નથી, આપણે કંઈક રસ્તો કાઢવો પડશે. સૌને બોલાવી સલાહ માગી કે કંઈક કરીએ. અને બીજી બાજુ જોબનના નામે નકલી જોબન બનવા માટે ડાલીઓ અને નાથીઓ તૈયાર થયા છે, કારણ કે જ્યારે સાચો રૂપિયો માર્કેટમાં આવે ત્યારે ખોટા રૂપિયા પણ ઘણા પેદા થતા હોય છે. હવે જોઈએ સાચો જોબન પગી શું કરે છે અને નકલી બનેલા ડાલીઓ અને નાથીઓ એને પણ એમ છે કે જોબન નામે આપણે પણ કમાઈ લઈએ. આ બાજુ સરપંચને એમ થાય છે, માણસો પણ કહે છે કે અમે તો ભોળા માણસો છીએ, જે પણ આધાર છે એ તમારા પર છે, થોડું ઘણું ભણેલા છો તો તમે છો. સરપંચને પણ ચિંતા થાય છે, હું એકલો કરી પણ શું કરું? પણ અંદરથી એક વિચાર આવે છે, જેને હજી જોયા નથી પણ સાંભળ્યું છે કે સ્વામિનારાયણ નામે ભગવાન છે, અને એ જો ભગવાન હોય તો સૌને કહે છે કે ચાલો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને આ જાલીમ જોબનથી આપણા ગામને બચાવીએ. સરપંચો અને ગામ તો ડરના માર્યા સૂઈ જાય છે, પણ આ નાથીઓ અને દાલીઓ નકલી જોબન બનીને ગામ લૂંટવા નીકળ્યા છે. તો આગળ જોઈએ એ શું કરે છે. તો ચાલો આગળનું નાટકની મજા માણીએ. નાથિયા, એ દુધિયા, એક કામ કરીએ. અહો, તું ત્યાં ગોત કોઈ પણ ગામવાળા તને દેખાય તો એને તલવારની ધાર બતાવી ને લૂંટી લેવાનો. ને દુધિયા, તારા લગે જે ચાકો છે ને એનાથી તું કેમ કાપીશ માણસ ને? બસ ને હું આ બાજુ શોધું છું. આ
ને હું આની કોર હા દુધ્યા તું ત્યાં જ ઉભો રહેજે ઝૂંપડી પાછળ જોયું પાછું હા ચેક કરું લુલા મને નહીં ત્યાં જો હા જોબન હવે આપણે આ ગામને લૂંટ આજે ફેરી મને લાગે મેળ આવ્યો હોય આપને પણ આનો ગામનો પ્રવેશ દ્વાર ગોતીએ ચાલો ચાલો ગોતીએ વરા વરા ગામ જનો તમે ત્યાં થોપી જાઓ અને તમારી પાસે જે કઈ હોય તે અમારા દુધિયાને આપી દો સુંદર મને આ લાગે છે કે નકલી કઈ બન્યો છે જોઈ શું છે પરીક્ષા કરી લે પરીક્ષા કરી મને તો લાગે આ પુરુષ જ નથી એ મહાપુરુષે મહાપુરુષે આ અરે તમે કોણ છો અમે ઇન્ટ્રોડક્શન કરાવું તમને આ છે દુધિયો તમને એવું લાગે જેનો અંગૂઠાનો પગ મોટો હોય નખ મોટો હોય ઈ હશે સુંદર હું છું કેમ નાખી આપણે એ બકવાસ વારી ના થામ આપ તમને ખબર છે હું કોણ છું ના ખબર છે આ કોણ છે ના આ હે કોણ ને તું કોણ અરે હું તારો બાપ જોબન અમને માફ કરી દો બાપુ હું સોરી હોઉં મારે જોતી તો બેન બાપુ મને માફ કરી દો આ ખોટા સિક્કા ક્યાંથી આવી ગયા છે જૂની 20 પાઉન્ડની નોટ કેટલી બંધ થઈ ગઈ છે બાપુ સુંદરા તું હાનો મને બેઠો અને બાપુ થી વાત કરું છું બાપુ અમને તમારી ગેંગમાં સામેલ કરી દો ગેંગમાં હવે અમારી એવી ક્યારે ભૂલ નહીં થાય ભૂલ નહીં થાય ટ્રસ્ટ મી બાપુ ટ્રસ્ટ મી ટ્રસ્ટ ની કેમ લાગે સુંદર આ લોકોને રાખવા જેવા છે કે નહીં ના ના જોબન આ તો બધા ડબલ ઢોલકી વાળા હે એનો કોઈ ભરોસો નહીં બાપુ ક્યારેક આપની બાજુ હોય તો ક્યારેક દુશ્મન બાજુ ભાગી જાય બરા મફતિયા આઈ તો બાપુ ભાઈ રે રાખી દો ને સોરી ની કરું બાપુ આઈ ડન સો મની કિલ ઇન ઇન્ડિયા હવે બતાવ સોરી પ્લીઝ હવે કેમ જે બાપુજી તું મારી ગાખીસ તો નહીં મારું ઓકે આઈ ટ્રસ્ટ યુ ઓ થઈ ગયા છે ને મને એક ફેર કે તો હા બાપુ જો એક મોકો આપું છું પણ જો મને કાઈ વાત કહેવાની હોય તો જોઈ રાખજો કટકા કટકા કરીને ગીધોને ખરાવી દઈશ ના બાપુ ટ્રસ્ટ મી બાપુ ટ્રસ્ટ હવે આપણે આ ગામને લૂંટવાનું છે કાલે કરવાનું છે એટલે આજે આપણે તૈયારી પૂરી કરવાની છે ચાલ સુંદર આપણે નીકળીએ ચાલો આ જોબન્યાને એની બાયમણે પગે ની લાગે આપે એને પગે લાગુ પડ્યું જોયું તે ને જો એના નખ તો જો નખ છાતીમાં વાગી ગયો તને આમ ગોદા માર્યા તાને એને હા જોબની નાતો એ ની હોય હું એને આઈસ બકેટ ચેલેન્જ કરાવી ચાલો ચાલો આપણે ચાલો જોયા ને જોબનના પરાક્રમો
કહેવત છે, કહેવત છે કે હલકું લોહી હવાલદાર નો, ખાખી લુગડું પહેર્યું નથી અને ગામનો રાજા થઈ ગયા. આ દાલિયા અને નાથિયા ને દૂધિયાને પણ થયું કે આપણે જોબનનો ધંધો કરીએ, ક્યાં ખબર હતી સામે સાચો જોબન મળી જશે. ઈચ્છા તો હતી કે જોબન બની મોજ ઉડાવશું, પણ જોબન અને સુંદરના દર્શન થયા તો ચોરણી પલળી ગઈ. ભાઈઓ, કોઈની નકલ ન થાય, જેવા થઈએ જેવા છઈએ એવા થઈને રહીએ, એમાં જ મજા છે. અણવરને મન ન થાય ક્યારેક ન થવું જોઈએ કે હું વર બની જાઉં, એ અણવરની જગાએ જ શોભે. અને આખરે દાલીઓ, નાથીઓ અને દૂધીઓ જોબનની ટોળીમાં જોડાઈ ગયા. સંગ તેવો રંગ, આ પ્રમાણે આજ આ ભોળા જોબનના સંગે એ ગામના અભણ, નાથીઓ, દાલીઓ અને દૂધીઓ એ પણ લૂંટફાટના રવાડે ચડી ગયા. તો જોઈએ આ જોબનની ટોળી ચંડાળ ચોકડી અને સાથે મળેલો ચુઆ ચુઆ કરતો દૂધીઓ, તો જોઈએ એની લીલાઓ આગળ. હા બાપુ, તમને નખ જેટલી પણ ખરત નહીં આવવા દઈએ અમે. ઓકે, હે યે એ સુંદર, તું છે ને મને હાલો જા લુલા, હું આ બાજુ જાઈશ, તમે ઓલી દિશાથી જાઓ, બધાને પકડી લેજો, જોઈ લેજો કોઈ ભાગી ન જાય. આહો ના થા, તું પેલો જા, મને તો બીક લાગે રહી. સાવધાન, hands up, hey, hands up everybody, hey, ચાકો જયો ગુસાણ નાખીશ, મને ની આને ચાલ લા, ખબર ની પાછળ પાછળ પડ્યો હોય, બધો તમારો માલ વચમાં મૂકી દો, નહીં તો એકાએક ને કાપી નાખશું. ચાલ સામે તારા ચશ્મા રાખી દે ત્યાં, બસ. અરે જોબાન, અમારા જેવા નબળા ને ગરીબોને લૂંટીને તને શું વર્ષે? જો તું એક પાકો ડાકુ હોય તો સ્વામિનારાયણ ભગવાનની માર્કી ચોરી ને મને બતાવ. સ્વામિનારાયણ કોણ છે? આ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એ કોણ છે? દુધિયા બતાવી દે. આ લુલાને કાંઈ ખબર નથી. જોબન, ઈ સ્વામિનારાયણ નું નામ તો મેં પણ સાંભળ્યું છે. કોઈ ગામમાં લોકો કહેતા હતા, અમુક લોકો એને ભગવાન પણ માને છે, એમ મને લાગે કઈક હશે. તો સાંભળ સરપંચ, હું આ સ્વામિનારાયણ ની ગોળીને લૂંટીને આવીને તને બતાવીશ, એનાથી પહેલા તને મારું મોઢું પણ નહીં દેખાડું. પણ એ તો કે, ક્યાં છે તારો આ સ્વામિનારાયણ? અરે એ તો વેતા પાણી જેવા છે, બસ ફરતા હોય, પણ તને શોધવામાં કઈ તકલીફ નહીં પડે. સુંદર, આ સ્વામિનારાયણને શોધી કાઢવા પડશે. શોધી જ કાઢવા પડશે અને આ સરપંચને બતાવી દેશું. નાથિયા ડાલિયા. હા મહારાજ. જી પ્રભુ, જેવી તમારી આજ્ઞા. તમે પૂર્વ દિશામાં જાઓ અને હું અને સુંદર પશ્ચિમ દિશામાં જઈએ, અને બે દિવસ પછી પાછી આ જગ્યામાં આવી જજો. હમ, આપણે પછી સ્વામિનારાયણને શોધવા નીકળશું, ભલે અમે નીકળીએ છીએ. હા ચાલો. અરે નાથિયા. હા હા, આ પૂર્વ અને પશ્ચિમ ઈ મને સમજણ ન પડી, ઈ ખબર પડી ઉગમણો ને અથમણો, પણ પૂર્વ પશ્ચિમ એટલે શું? મને ખબર હે, બતાવેલો. પૂરી ને પનીર,
એ આના તને ખાવાનું જોજે આજ કો દિયા ખાવાનું જોજે દુધિયા ઢુલા બતાઈ દે પૂર્વ અને પશ્ચિમ એટલે શું આ ઢુલા ને શું પૂછા કરે આ તું કાલે બતાવજે સમજી ગયો ને હા ઉકમણો ને આથમણો પૂરી ને પનીર હાલો આપે નીકળીએ ગોતો આવે હાલો જોઈને આ ચંડાળ ચોકડીની લીલા એ જોબન પગી જેના નામથી ગામ બધા ભડકી ઉઠતા આજ એ જોબન પગીને કોઈ પડકાર ફેંક્યો સરપંચના મુખેથી સાંભળેલા શબ્દો જોબનના હૈયાને હચમચાવી નાખ્યા કાળ જે ઘા લાગ્યો કે આ સ્વામિનારાયણ વળી કોણ છે અને પડકારનો બદલો વાળવા નક્કી કર્યું કે સ્વામિનારાયણની માણકી ગોળી જ્યાં સુધી ન લાવું તો આ ગામને મોઢું પણ ન દેખાવું આટલી લૂંટફાટ કરી પણ કોઈના મોઢામાંથી ઊંકારો પણ નહોતો કર્યો અને હજી બોલું એ પહેલાં તો બધાએ મારી આગળ ઠાલવી દીધા અને આ ગામનો સરપંચ મને લલકાર કરે અને હું પાછો પડું હવે માણકી વગર આ ગામમાં પાછો પગ દઉં તો મારી માનું ધાવણ લાજે અને હવે આ ચારેના મગજમાં માણકીને મેળવવાની મથામણ થઈ છે જોબનના ઈશારે દાલીઓ અને નાથીઓ પૂર્વ દિશામાં જાય છે અને જોબન અને સુંદર પશ્ચિમ દિશામાં જાય છે મનની અંદર એક મથામણ થઈ છે ભલે ઉજાગરા થાય પણ માણકીને લઈને પગ મૂકું તો હું મારી માનો કુળ શોભાવું અને પાંચે જણા આજ ચારે બાજુ ગુમવા માંડ્યા છે કે સ્વામિનારાયણ ક્યાં છે તો જોઈએ આગળ એ જોબન ક્યાં પહોંચે છે તું જા ઓલી બાજુ ને હું ને દુધિયો જઈ આ બાજુ તને ખબર છે ને દુધિયો હાફ મારીને એક એક જણો એને હાચો વારો ખપે લૂલો એટલે ના હું ત્યાં નહીં જાઉં ત્યાં ડાક ને અંધારું ને એવું હોય મને બીક લાગે પણ તને કોણ ખાણવાનું આ ખાણી આવશે તો પાછો રાખી આવવાનો મને પણ બીક લાગે હાલો બધા સાથે ગોતીએ હાલો જોઈન્ટ લૂલા એ જોયું આ મારા તો મને કોક તપસ્વી લાગે છે મહારાજ તમારું નામ શું છે ને સ્વામિનારાયણ ક્યાં છે તે બતાવો હું તો પરમ પૂજ્ય મહેશ મહારાજ છું મારું નામ નથી ખબર મહેશ મહારાજ સાંભળ્યું તો હતું હા ના હમણાં જ બોલ્યો આ જો હમણાં જ સાંભળ્યું તું હા જોયું ને અને સ્વામિનારાયણનું નામ શું કામ છે એનાથી મોટો હું છું અને તમારા બધા પ્રશ્નનું આ ચેલા ધ જજો ફારી પણ ઊંચું રાખી દે છે અને તમારા બધાનું પ્રશ્ન હું જવાબ આપીશ ખાલી જ 11 પાઉન્ડ થાશે હો મારા થઈ ગઈ 11 ના 22 દઈશ પણ ઈ બતાવી દો કે મારા નાથેના લગ્ન થાશે કે નહીં થાય થઈ જશે થઈ જશે કેવો રૂપાળો એ શાહરૂખ ખાન જેવો એ રાથિયા મને આ મારા ધોતી લાગે રા મને તો ઢોંગી લાગે રો તારા તો બે છોરા પડે તો એને કેમ ખબર કે સગે નથી સાચી વાત એ મને ઢોંગી લાગે રો મને લાગે છે ને પૂછા કર આ મારા દી તિજોરીમાં છે ને ઓલા મોદીના ફોટા વાળી નોટો હશે ચેક કર દુ ત્યાં હટા એ એક કાઈ નથી એ એ થાપી જાવ અમે જોબનના માણસો છીએ એ મોઢું નીચે માનિકોર દોડે ને બતાવી દો સામણા ક્યાં છે તો મારું કામ નથી તમે એક કામ કરો
બોલ્ટનજી આવો, ત્યાં સ્વામિનારાયણ મળશે તમને. બોલ્ટન ઈચા આવ્યું? ઈ બોલ્ટન એટલે વારી શું? આ દુધિયા તું બહુ ક્લેવર, બતાવી દે બોલ્ટન એટલે શું. મારા છે ને આ જેવા માણસો ભેગા કર્યા ને એવા ધામ ભેગા કર્યા, આ બોલ્ટન કઈ ધામ હશે? કીધી સાંભળ્યું નથી. હાલો આપે બીજા ને પૂછીએ. હાલો એ દુધિયા તું શું કરે છે? હાલ પછો આ સાચા તપસ્વી લાગે છે, લાંબા લાંબા વાળવાળા ને આ કયું કયું કેસરી ધોતિયું ને કેસરી સાલ. આ ભાઈના બાલ બહુ મસ્ત હે, બાલ મારા એવા બાલ થાય તો મારા બાલના કેટલું પવિત્ર થઈ જાય. પણ મને આ બાવા લાગે છે ઓલા, ખબર ટીવી માં આવે 6 વાગા ભેગા, જરૂરી મળવું છે, અમને અગત્યની વાત કરવી છે. નથી હા તો જલ્દી પૂછો, આ તો અષ્ટન યોગી બાબા સામદેવ છે, એમને કહો. એની પાસે ઘર ને સમય ન હોય અને એ મૌન વ્રત કરે છે આજે, તો એને કહો તમે કે ની અંતરદ્રષ્ટિથી અમને બતાવી દે કે સ્વામિનારાયણ ક્યાં છે. ભલે પૂછી લઉં, પણ આજે ખાલી એક ઇશારો કરશે, બોલશે નહીં. અરે દુધિયા તારો એવો હોય, આ બોલતો નથી જોયું ને, આ જડિયો તારો ભાઈ આપણે. એ બારી આલેન માં ખોવાઈ ગયો હશે, એ ચેક કરે ને તારો ભાઈ કે શું લુલા. એને ખબર છે તો તું કાલે બતાવજે, હમણાં રહેવા દે. હા પૂછો. બાબા આ લોકો કોઈક સ્વામિનારાયણ નામના માણસને ગોતવા આવ્યા છે, તો તમે એક દિવ્ય દર્શી કરીને શોધી આપો. અને એમાં ઘંટી ક્યાં આવી? હવે આ કેવો ઈશારો કરેલો? ભલે ગુરુજી હું સમજાવી દઉં. બાબા કહે છે કે સ્વામિનારાયણને કાંઈ આવડતું નથી, અને એ તો બાબા સામદેવ જ મોટા છે, સાચા સામદેવ છે. પણ તોય તમને શોધવા હોય હા તો સ્વામિનારાયણ અત્યારે ઓલધમમાં છે. ઓલધમ? હે ઓ આતા અમમ કેમ કરે રા? અમમ ઓલધમ એટલે અમમ કાર્પેટ વીટે ઈ લોકો આઈ જ સમજી ગયો. પણ ઈ આવ્યું ક્યાં? ઓલા કીધું બાલ્ટન, હવે આ કે બીજું ધામ? ઈ તો માન્ચેસ્ટર પાસે ક્યાંક આવ્યું છે. લે હવે માન્ચેસ્ટર બીજું ગામ. આહા મને ખબર પડી ગઈ, એ અહીંયા છે બોલ્ટમ ને ઓલધામ. ઓલધામ હમ તો નથી, આ કૈલાસ ધામ, વૈટકુટ ગામ ને બીજું કયું ધામ હે? ઓલધામ. હા જીયા હા સામના એ જ હશે. હા ને મર્ચીસ ધામ. હા મર્ચીસ ધામ ને બીજું આપણે આ ખબર જો જોબન પગીને આપી રાજીને લેર થઈ જશે. હા હું બતાવીશ કે મહારાજ બાલ્ટન ને આલધામ ત્યાં. આલધામ ની ઓલધામ, ઓલધામ ધામ આલધામ. એ માર થપ્પડ. એ ઓય બાવાજી ને સવાસ નો બોલવાનું જો. હા હા કરે છે, ભાગો એને પંપ દો. યાર મને બહુ ગરમી થઈ રહી છે. મહેશ મહારાજ અને બાબા શામદેવ, મહેશ મહારાજ અને બાબા શામદેવની સભામાં દાલીઓ નાથીઓ અને દૂધીઓ આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ વિશે પૂછે છે કે સ્વામિનારાયણ ક્યાં છે. દતિંગની ધૂણી દેખાવી બેઠેલા આવા ઠગારાઓ જનતાની આંખોમાં ધૂળ નાખીને યોગી બની જંતર મંતર અને દોરા ધાગા કરી બોડી પ્રજાને કેવા લૂંટી રહ્યા છે. જનતા પણ જે સાચી વસ્તુ સંતો અને સદગુરુઓ બતાવે છે એને એક કોરાણે મૂકી અને એવા જંતર મંતર કરી દોરા ધાગામાં દેશમાં તો ઠીક પણ પરદેશમાં પણ એવા ફસાયા છે. એ બાબાને ક્યાં ખબર હતી કે ભગવાન સ્વામિનારાયણ કોણ છે?
પણ પોતાને ભગવાન બનાવી ધતિંગ કરી ભોળી પ્રજાને આવી પોતાની ટોળીમાં ફસાવતા હોય છે. અને જેવા ગુરુ એવા ચેલા, અને આ દાલીઓ અને નાથીઓ અને દૂધીઓ દૂધારાના કહેવા પ્રમાણે બોલ્ટ અને ઓલ્ડન અને માન્ચેસ્ટરમાં મહારાજને શોધવા જાય છે. અને આમને આમ આપણી પ્રજા આપણે પણ ક્યારેક આવું જ કરી બેસતા હોઈએ છીએ. સાચા સદગુરુઓ પોકારી પોકારીને કહે છે મહારાજને મળવું હોય તો આ રસ્તો છે. વર્ષમાં બે ત્રણ વાર સંતો આવીને કહે છે, ત્યાં કોઈ દતિંગબાજ આવીને કહે છે ભગવાનને મળવું હોય તો અમારો દોરો બાંધો, અમારા જાપ કરો. અને આપણી પ્રજા એમાં પણ ફસાતી હોય છે. જેવી જેની મરજી, સંતો અને સદગુરુઓનું કામ તો પ્રજાને ચેતવવાનું છે. કોણ કહે કે ખાડામાં તમે પડો, પણ જો તમને પડવું હોય તો સંતો રોકી પણ કેમ શકે? તો ચાલો જોઈએ આ દતિંગ અને ઠગાબાજી કરીને બાબા રામદેવ અને મહેશ મહારાજ અમારા દૂધિયા દાલિયા અને નાથિયાને માન્ચેસ્ટરમાં કેવા રવાડે ચડાવે છે. તો જોઈએ સુંદર, હજુ ઓલો અથિયા નથી આવ્યા. એમને કહ્યું નથી કે બે દિવસ પછી અહીંયા પહોંચવાનું છે? ક્યાં ક્યાં છે? મેં તો તમને પહેલા કીધું તું જોબન, કે એ લોકો ઉપર કોઈ વિશ્વાસ મૂકવા જેવો ના હોય. એ લોકો તો ડબલ ઢોલકી જેવા છે. એને જ્યાં મફતનું ખાવા મળે ભૈયા એ લોકો, અને જ્યાં ધજ પ્રસાદી હોય એ જ મંદિરમાં જાય. હું જો બંને કહીશ, હા ડીન ડીન ટચિક ડીન ડીન ટચિક ડીન 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 ટચિક. યસ હું કહીશ બાપુ. જો આવ્યા નમૂનાઓ, તમને કીધું તું ને કે અમે સ્વામિનારાયણ શોધી કાઢ્યા. અમારી મુઠ્ઠીઓ નીચી ન પડી ગઈ, જો તમે જો. મને ખબર છે. એ ઉભા રે ઉભા રે ઉભા રે. ઓ સોરી, હું તમને કહું, જો આ વાત ખોટી હોય તો મારા નાથિયા ના તાંતિયા કાપી નાખજો. હે ફેરી બતા કેમ? સમજી ગયા ને? મારો ટાંટિયો તો કહો ક્યાં છે સ્વામિનારાયણ? હું કઈશ હું કઈશ. ઈ છે બાલ્ટન કે આલ્ધમ? હે બોલ્ટન કે ઓલ્ધમ? હા બાપુ, ઈ બાજુમાં છે. આપ પીટેન સાયકલ થી આસે ને તોય પછી આસે. મેં તમને પહેલા કીધું તું જોબન, કે આ લોકો ઉપર ભરોસો મુકાય જ નહીં. જો એની વાત માની આપે તો ખોટા ખોટા ઓલ્ડમ ને બોલ્ટન ના ધક્કા ખરાવે. બાપુ આ સુંદરને કહી દો કે વારે વારે અમારા ઉપર શક ન કરે, એને ખબર નથી આ ડાયમંડ આઈડને સો મેની ખીર. સો મેની ખીર સમજ્યા? ઇનાને કાપી નાખીશ. નક નથી પગમાં અહીંયા મારીશ કે ત્યાં મારીશ, મરવાનું તો હે જ. મને નીચો તો નમ ના ના એના પગ તો જો. હા એ આ આ આ જોબન. હા ભાઈ મેં સાંભળ્યું એને કીધું આમંત્રણ રે એટલે ફ્રી ફૂડ. એ સાલા તારું મોટું રાખ છાનું માનું. હારા તને ખબર નથી, સાંભળશે તો કાપી કૂટીને કૂતરાને નાખી દેશે. હા હા સાચી વાત સાચી વાત. નાથિયા ડાલિયા, હવે અમારે તમારી કાંઈ જરૂર નથી. તમે જાઓ તમારી રીતે અને અમે જાશું અમારી રીતે, અને જો અમારી વાટમાં આવ્યા તો કાપી કૂટીને મારી નાખશું. ચાલ સુંદર, ચાલો આપણે ડભાણમાં જઈએ. તું છે મને હાલો જા. ખબર નહીં એની પાછળ ઢેટે કરે એમ. આ તો પાછળ ભિખારી
હવે હવે શું કરશી આપણે? હવે આપે જે પેલા કામ કરતા હતા ને એ જ કરશી. કયું? બધાને ભીખ માગશી. હું તો રેડીમેડ ભિખારી બોન જ છો. અલ્લાહ કે નામ દે દે, અલ્લાહ કે નામ દે દે, મને આવડે, હું સ્પેશિયલિસ્ટ હતો. જાય તો ચશ્મા ઉતારીને જાજી, નકર કે કેસે મોડર્ન ચશ્મા પહેરે ને ભીખ માગે. હા સાચી વાત. હા હવે આ લુલાને શું કરશી? પણ મને લાગે આપનું બેન તો વાંધો નથી, આ અબોળા જીવનું શું કરશી? કાઢી નાખીએ ને. હા કે ને હાથ મોય. હા પણ હવે કરશી શું? હવે એ મને ખબર પડી શું કરશી. હા જો મને કીધું આમંત્રણ છે તો મને લાગે આપે દબાણ જાય. હા એને ફોલો કરી ને કદાચ આપણે ગેંગમાં ભેગા કરી નાખે તો હું પછી ભિખારી ન બની શકું. નક મને કેટલો પ્રોબ્લેમ થાશે, હું ભીખ માંગીશ બધાને. તને મફત દુ ચાક સાંભળે એટલે ખબર પડી એની આ આઈડિયો આવી ગયો. હા મગદરિયો ખાય તો મને મજા આવી જાય. તું આ સારી વાત કરી હો બહુ. કદાચ આપે જોબન ની ગેંગમાં પાછા આવી ગયા. હા તો તો આપણે લીલા લે. હા એ બેટા દૂધિયા આવ્યા. હા ચાલો આપણે જઈએ. હાલો હા ફ્રી ફૂડ. મારા દીકરા જેવા દોસ્ત ને કઈ કરી છો તો તને ડિસુંગ કરી નાખીશ. ફ્રી ફૂડ. વાહ દાલીઓ નાથીઓ અને દૂધીઓ, મહેશ મહારાજ અને બાબા સામદેવના સંદેશામાં એવા મોયા કે મહારાજને શોધવા માટે બોલ્ટ અને ઓલ્ડામના આંટા માર્યા. પણ બન્યું એવું કે સામે જોબન મળી ગયો. શોધ હતી સ્વામિનારાયણ ભગવાનની, પણ સામે એનો કાળ જોબન દેખાયો. મહારાજ મહેશ મહારાજના સંદેશાના સમાચાર જ્યારે જોબનને સંભળાવ્યા ત્યારે જોબન પણ ખૂબ ગુસ્સે થઈ અને એને કહ્યું કે આવી બકવાસ ભરી વાતો બંધ કરો અને સ્વામિનારાયણ ભગવાન અત્યારે તો દબાણની અંદર મોટો મહાયજ્ઞ કરાવી રહ્યા છે અને આજ પછી આવા મૂર્ખાઓના સંદેશો અમારા પાસે લાવશો નહીં ને અત્યારથી જ તમને તમારી ટોળકીમાંથી તમને છૂટા કરીએ છીએ. બિચારો દાલીઓ નાથીઓ અને દૂધીઓ કેટલા મોટા સ્વપ્ન લઈને નીકળ્યા હતા અને આવા દતિંગબાજ ઠગોના સમાચારોની જાળમાં ફસાઈ અને ન ઘરના અને ઘાટના થઈ ગયા. અને ઘણી વખત આપણું પણ એવું થાય છે, સાચા સદગુરુઓને છોડીને કોઈ દતિંગબાજોના સપનાની અંદર ફસાઈએ, પાછું વળવું પણ ક્યારેક મુશ્કેલ થાય છે, ન ઘરના અને ઘાટના. જેવા દૂધિયા દાલિયા અને નાથિયાના હાલ થયા છે એવા હાલ જો આપણા ન કરવા હોય તો કોઈ સાચા સદગુરુની સલાહ માની અને ભગવાનનું શરણું પકડી લઈએ. અને હવે જોઈએ નાથિયા અને ડાલિયાને હજી પણ મનની અંદર ઈચ્છાઓ તો એવી છે કે મહારાજ દબાણમાં યજ્ઞ કરાવે છે તો મફતનું ખાવાનું તો મળશે. હજી પણ મફતનું ખાવા માટે યજ્ઞમાં જાય છે. જોઈએ મફતનું ખાવા મળે છે કે બીજું મળે છે. ચાલો આગળ વધીએ. સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, જય સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલો હરિભક્તો, આજે આપને પ્રશ્ન ઉત્તર કરીએ. તમારા કોઈના મનમાં પ્રશ્ન હોય તો કેવો. સ્વામીજી મને એક પ્રશ્ન ક્યારનો મૂંઝવે છે. તો પૂછો દાલિયા ભગત, એમાં સંકોચ શું રાખવાનો? તો મને લાગે એનો સાચો ઉત્તર તમે જ આપી શકશો. તો બતાવી દઉં. બતાવી. અહીંયાથી બોલ્ટન કેટલું દૂર થાય ને કયા રસ્તેથી જલ્દી પહોંચી? મારું ટોમટો મગડી ગયું. એ દાલિયા મને ખબર છે ક્યાં છે. પકડ M4. હા પકડ M27. ઈ તો હારા ઈ તો બોન મત જાય છે. ઓ હા 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 સોરી માય મિસ્ટેક. પકડ M4. હા પકડ M5. હા પહોંચી ગયો બોલ્ટન. પછી વર્તી વખતે પકડ M5, પાછું પકડ M6,
ને બીજું તને ત્યાં સાતમું ઓલું બ્રિજ નથી લાડો દઈ દેજે હેપી થઈ જશે તને ફ્રી જવા દેશે મેં કર્યું નાક થપડે ના બસ ભૂલા શ્રી સ્વામી નારાયણ નીલકંઠ સહજાનંદ સ્વામી મહારાજ ની જય સુંદર બધે જોઈ લે અહીંયા જ ક્યાંક સ્વામિનારાયણની માણકી ઘોડી હશે નજર નાખ બધી જગ્યાએ ગોતવું જ પડશે બધી જગ્યાએ જોબન નહીતર આપને ખબર નહીં પડે ક્યાં છે માણકી ઘોડી ચાલો હવે સર્વે હરિભક્તોને વિનંતી કે જમવા માટે પધારો જમવાનું આજે ચીપસ ખાવાની અગિયારસી ફ્રી હાલો હાલો વોફલ ખાવા મળશે વોફલ ખાવા મળશે આજે વોફલ માણકી ઘોડી ક્યાં છે જમવાની બાજુમાં છે જમવાનું ક્યાં છે તું સાંભળ્યું સામે શું કીધું તો આજે જ રાત્રે આપણે સ્વામિનારાયણની માણકી ઘોડી ને લૂંટશું પણ સુંદર આ કામ મારે એકલાને કરવાનું છે કેમ કેમ કે ઓલો સરપંચ મને ચુનોતી દીધી છે એને મને કરીને બતાવું છે તો જેવી તારી મરજી જોબન ચાલ રાત્રિને પાછે આવીએ ચાલો સામીજી ભૂખ લાગી હવે તો આમાં દુધ્યો બચાડો ઓબોલો જીવે ને એને તો એમને ભૂખ લાગે કઈ કઈક તો રંચકો ખાઈએ ખબર ન હોય બચાડાને એટલે અહીંયાથી દૂર રાખવો પડે અમને આમ ને ગોપીચંદ ન દેજે ને એમ એને એમ થાશે કે પસાદી ને ગોપીચંદ ખાઈ આસે એને એમ થાશે કે ઓલું પેડો દીધો લાલ પેડો પીળો પેડો એટલે રેવા દે હાલ હાલ માં દીકરા હાલ તને ડેરી મિલ્ક લઈ દો હાલ જોયું આખરે જોવન દબાણમાં આવી ગયો સંતો અને હરિભક્તોની સભા ભરાઈ જ્ઞાનની વાતો થાય છે જોબને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન તો દબાણમાં યજ્ઞ કરાવે છે છતાંય બાન બોલેલા દાલિયા અને નાથિયાના મગજમાં દબાણમાં આવ્યા છતાંય બોલ્ટને ઓલ્ડામની રટના લાગી છે આગેવાનો તો સાચી દિશા બતાવે છે પણ આવા મનમોજી માણસો પોતાની વાતોમાં જ અટવાયા કરે છે દબાણ આવ્યા છતાં મગજમાં બોલ્ટન અને ઓલ્ડામનું ભૂસું ભરાયું છે અને ક્યારેક આપણે પણ મંદિરમાં આવ્યા હોઈએ પણ મગજમાં તો મોરિશનમાં કઈ વસ્તુ સસ્તી છે એની ચર્ચા કરતા હોઈએ છીએ હા ખોટી વાત નથી ઘણી વખત થાળ થતો હોય તો ખૂણામાં બેઠેલા અમુક વડીલો બિચારા એક તો ઓછું સાંભળે એટલે બોલે અવાજ વધારે થઈ અને કે આજે બટર અહીંયા સસ્તું છે આજે આ છે એટલે અમને એમ થાય કે ચાલો બટરની વાત કરે છે સસ્તું હશે તો કાલે મારા જ નથાળમાં કામ લાગશે પણ કહેવાનો શું મતલબ એ તો ઓછું સાંભળે ને ઓછું સાંભળે વધારે જોરથી બોલે કારણ કે પોતે સાંભળી ન શકે પણ કહેવાનો મતલબ કે મંદિરે પહોંચ્યા પછી પણ મોરિશન જો આવી જાય અને દબાણ પહોંચ્યા પછી હજી જો બોલ્ટન અને ઓલ્ડામનું ભૂસું હોય એને અક્ષરધામ પહોંચ્યા પછી પણ સ્વામિનારાયણ મળવાના ન હોય એ ખાલી મંદિરના ધક્કાઓ ખાઈએ છીએ ખાલી અક્ષરધામની વાતો કરીએ છીએ પણ ભેગો અક્ષરધામમાં પણ આપણે આપણું ઘર લઈને જઈએ છીએ પણ જોઈએ જોબનને ખબર તો પડી ગઈ છે કે માણકી ક્યાં બંધાઈ છે રાતની અંધારી રાત્રે કોશિશ કરે છે કારણ કે એક અંદર દાવાનળ પેદા થયો છે કે હું જોબન ગુજરાતનો મોટો બારવટીઓ અને મને ગામનો સરપંચ પડકાર ફેંકે કે જો તારામાં હિંમત હોય તો સ્વામિનારાયણની માણકી ઘોડી ચોરી કરીને અહીં લાવ અને જોબન પણ કહે છે કે જો હું માણકીને ચોરીને આ ગામની અંદર ના આવું તો મારી માનું દૂધ લાજે તો આજે દૂધને
શોભાવવા માટે, માણકી લેવા માટે અંધારી રાતના એ જોબન પગી સ્વામિનારાયણ ભગવાનની માણકી ચોરવા માટે ધીમે ધીમે પગલાં માંડી માણકી પાસે આવે છે. તો ચાલો આપણે જોઈએ. છોકરાઓને ધ્યાન રાખજો, જોબન આવે છે. હવે રાત્રિનો સમય થયો છે, હવે મોકો છે સ્વામિનારાયણને ઘોડીને ચોરવા માટે. ચાલ. અરે સ્વામિનારાયણ અહીંયા છે. હું ખરાબ ટાઈમમાં આવ્યો છું, કાલે મારે આવવું પડશે પાછું, જ્યારે સ્વામિનારાયણ અહીંયા ન હોય ત્યારે. ચાલ. અને અંધારી રાતના એ જોબન છુપાતો છુપાતો માણકી પાસે તો આવે છે, પણ મહારાજના એમને દર્શન થાય છે. એને નવાઈ લાગે છે કે આટલી રાત્રે માણકી પાસે મહારાજ છે તો હું એ ઘોડીને કેમ લઈ શકીશ. અને મનમાં નક્કી કરે છે, વાંધો નહીં, આ વખતે મોકો ન મળ્યો પણ આ માણકીને મૂકીને જાય તો હું જોબન નહીં. અને બીજા દિવસે બીજી રાત્રે આવે છે. ગઈકાલે તો મોકો નથી મળ્યો, આજે તો ચોરી લેવી છે સ્વામિનારાયણની માણકીને. આજે તો હું મોડેથી આવ્યો છું, હવે પકડી લઈશ. અરે સ્વામિનારાયણ હજુ અહીંયા છે, 24 કલાક જાગતા હશે કે શું? પણ દિવસના તો સભામાં બેઠેલા હોય છે, અને જ્યારે હું આવું છું ત્યારે અહીંયા જ હોય છે. કઈ ગડબડ છે, કઈ ગડબડ છે. કાલે આવું પાછો. ફરી પણ જોબનના એ જ હાલ થાય છે. ગામના ગામ ધ્રુજાવતો એ જોબન આજ બિચારો થઈ ગયો છે. માણકીને ચોરવા માટે જ્યાં આવે છે ત્યાં ફરી મહારાજ દેખાય છે. દિલની અંદર એક દાવાનળ જે હતો એ પણ બંને બાજુથી પરાક્રમ કરે છે. અંદરથી એક અવાજ નીકળે છે કે તું જોબન છે, ગામના ગામ લૂંટી અને કંઈ ગામને પાયમાલ કરી નાખનો જોબન, તારાથી માણકી એક ચોરાતી નથી. અને જ્યારે માણકીના દર્શન કરે છે તો મહારાજ દેખાય છે. તો એની બધી હિંમત ભાંગીને ભૂકો થઈ જાય છે અને પાછો નક્કી કરે છે કે હું હજી પણ આવીશ. મહારાજ થોડા 24 કલાક જાગતા હોય એ સ્વામિનારાયણની ઘોડી તો મારે ચોરવી જ છે. જોઈએ ફરી જોબન શું કરે છે. આજે તો મારે સ્વામિનારાયણની ઘોડી ચોરવી જ છે, નહીં તો મારું નામ જોબન નહીં. અરે આ શું, હું 3-3 દિવસથી ઉજાગરા કરું છું, છતાંય જ્યારે આવું છું ત્યારે સ્વામિનારાયણ અહીંયા જ હોય છે. અને નવાઈની વાત તો એ છે કે હું કેટલી ઘોડી ચોરી છે છતાંય પાસેથી, અને આ સ્વામિનારાયણ મારા મનમાં જ ગુંજ્યા કરે છે, અને મારી તલવાર ઉપાડવાનું મન કેમ નથી થતું. આ શું થઈ ગયું છે મને, આ શું થઈ ગયું છે મને. અને જોબન આજ એવો ગભરાયો છે, નક્કી નથી કરી શકતો કે માણકીને કેમ ચોરવી. બબે રાતના ઉજાગરા કરે છે, મોડી મોડી રાત્રે આવે છે, પણ છતાં જ્યારે પણ માણકીની બાજુમાં આવે છે તો સામે સ્વામિનારાયણ ઘોડીની બાજુમાં ઊભેલા દેખાય છે. જોબનને અંદરથી વિચારોના વમળો પેદા થાય છે કે મેં જીવનમાં કેટલી ચોરી કરી છે પણ આવું તો ક્યારેય નથી બન્યું.
કેટલાય માણસોને ગાજર મૂળાની જેમ વધેરી નાખ્યા છે, પણ આ સ્વામિનારાયણને જ્યાં જોઉં છું તો મારા લોખંડી હાથમાંથી તલવાર સરી જાય છે. આ જોબનની દશા એવી થઈ છે જેમ દાલીઓ અને નાથિયાની દશા થઈ છે, એવી જોબનની દશા છે કે કરવું તો કરવું પડશું, પાછો જાઉં તો સરપંચ જે પડકાર ફેંક્યો છે એની આગળ કેવું મોઢું બતાવીને જાઉં. અહીં ઘોડીને ચોરવા જાઉં તો સામે સ્વામિનારાયણ દેખાય છે. ત્રણ ત્રણ રાતના ઉજાગરા અને અંદરથી જે ચિંતા છે, મનની અંદરના વમળો મને ભાંગી નાખ્યો છે, પણ હું જોબન ઘોડીને ચોર્યા વગર તો ન જાઉં. જોઈએ જોબન શું કરે છે. પૂજારી થાકી ગયા, પાંચ પાંચ ટાઈમ દર્શન કરવા આવે, પૂજારી ખોલે બંધ કરે, થાકી ગયા. હવે દર્શન કરવા આવે કે ખાવા આવે, ઈ હવે ખબર નહીં, થાળ બાળ કરાવતો હશે કે નહીં કરાવતો ઈ ખબર નથી. મારા જેવો ફ્રી ફૂડ બસ. એ આ ક્યાંથી તેજ આવેરો મને? એવો તેજ ક્યાંથી આવેરો? આ તેજ ક્યાંથી આવેરો? ઈ તો નાનજી એ ક્યાં ખબર નહીં, મેં નવી આંખ નાખી હતી, ભેંસની જ નાખી હતી હમરા, આ દેખાતું નથી. આ એને તો વાળ તો ગયા વર્ષે તું કહેતો હતો. હાચે ઈ વાળ નતા? આ વિકતિયા આર્યા વિક, હું એની ચોરી કરી આવો. દીદી એને મારી આંખ જોતા દેખાતું નથી. દીદી એને અમરો વિક ગોયરું વાલો ને હવે એના જેવા ક્યાં થાય. જો ઓલો કસન જો વિડીયો ઉતારો તારો, એ નીચે રાખ. એના છોરાને ઓલી બે સીટર આવે શું એ ફિયાટ કે ઈ કક લઈ દીધી નવી નવી, ને પોતે મોટી ગાડીમાં ફરેરો, ને તેજે નેમ કીધું. ઈ તેજે નેમ કીધું કે બરેલો ભૂતડો એવો કલર હે કે નીચે રાખ. ને પોતે ઓલી ભે એવી ના આવે મોટી ગાડી, હા, ને આમ બારે આમ ગ્લાસ નીચો કરીને બાર હાથ રાખી આમ, તે જોણે અમે જોઈ નથી, અમે ફરારીમાં ફરી આવી બતાવી દે નાથે. પછી આમ હીરો જેમ હાલે આમ, ને પાછી મ્યુઝિકલ વાગે. કહ્યું તું હમણે ગાતો તો, હું તને પ્રેમ કરું, હું તને પ્રેમ કરું, હા મેં સાંભળ્યું તું. પછી બી કે બી ડી જે બી, હા, ધર્મ ભક્તિ જ્ઞાન વરાગ્ય, હા હા, એ રેપ સાંભળ્યું તું મેં. સ્વામીજી જય સ્વામિનારાયણ. આજે કથા સાંભળજો હરખી, આજે સારા માયલી કથા થવાની હે. આહો પાહિમામ પ્રભુ, પાહિમામ, પાહિમામ પ્રભુ, પાહિમામ પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું, પ્રભુ મને માફ કર. પ્રભુ હું અનંત પાપો કર્યા છે, પ્રભુ મને માફ કરી દો અને તમે તમારા શરણે લઈ લો. પ્રભુ એ ડાલિયા સાંભળ્યું, આ તો ગધેડો એ ગાય જેવો થઈ ગયો એ. હવે આપે ગધેડા જતા હવે આવી ગયા ને લાઈન માં, હા એ આવી ગયો, હા, પણ એને લાગે માલ હશે ઘણો, કઈક ના ઘર લૂંટી નાખ્યા. હા સાચી વાત એ, હવે મને લાગે કે હવે હું એ બી હવે મોફત ખાવાનું નહીં ખાવ, પણ હું નહીં જ ખાવ. એ સ્વામી મહારાજ લાગે માફી માગે ઉભર રહીને, હા હા ઓકે સોરી કહી દે. પ્રભુ હું આ ત્રણ ત્રણ દિવસથી તમારી ઘોડીને ચોરવા માટે આવું છું, છતાંય પણ એ ઘોડી હું ચોરી નથી શક્યો, અને જ્યારે આવું છું ત્યારે તમારા દર્શન થાય છે અને એ મૂર્તિ મારા અંતરમાં વસી ગઈ છે. પ્રભુ પ્રભુ જે મારા પૂર્વેના પાપ હોય એ બધાએ માફ કરી દો. પ્રભુ પ્રભુ માફ કરી દો. વાહ જોબન વાહ,
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ પ્રભુ. વાહ જોવન, આજે જ શું થયું તને આજે? અને આજે જ તો સત્સંગી થયો પ્રભુ. આ અનુભવ જોઈને મને સાક્ષાત્કાર થયું કે આ ભગવાન સિવાય આ કોઈ ન કરી શકે. નહીં તો મારી તાકાત છે કે ગમે જે વસ્તુ મને ગમે તે હું ચોરી લઈ શકું છું, પણ આજે આજે તમારી આગળ હારી ગયો છું પ્રભુ, તમારી આગળ હારી ગયો છું. જોબન લ્યો, જોબન આ કંઠી, મારી કંઠી તમે ગળામાં ધારણ કરો અને તમારા આજથી બધાએ પાપ બળીને ભસ્મ થઈ ગયા. અને જોબન જે આ મારી કંઠી છે ને તે ગરમ અખંડ રાખજે અને ભાલની વિશે તિલક અને ચાંદલો પણ અખંડ રાખજે. અને જોબન આ કંઠીમાં કેટલી તાકાત છે અને આ ભાલની વિશે તિલક ચાંદલો છે એની કેટલી તાકાત છે તને ખબર છે? ના પ્રભુ, તમે જ યથાર્થ બતાવો. જોબન એને આ કંઠી ગળામાં જ્યાં સુધી હશે અને ભાલને વિશે તિલક ચાંદલો જ્યાં સુધી હશે ને ત્યાં સુધી તને કાળ કર્મ માયા યમદૂતનો કોઈનો ભય નથી અને ભૂત પ્રેત તને કંઈ અડી શકશે નહીં અને બળીને ભસ્મ થશે એમ. જોબન કાયમ તો આ મારા નિયમ રાખજે. ભલે પ્રભુ, જેવી તમારી ઈચ્છા એ પ્રમાણે હું જ રહીશ. જોયું ના થયા? હા, હવે હું એ બી હવે મફત ખાવાનું નહીં ખાઉં. હું એ બી થાળ કઢાવીશ, ભલે એક પાઉન્ડનો કઢાવીશ, ને પછી હું ખાઈશ મારો મગદરિયો. પેલી વખત વાત કરી હો ગામજનો, જોયું ને આપના સ્વામિનારાયણ ભગવાન કેટલા દયાળુ છે. આ જોબન જેવા જોબન કેટલા પાપ કર્યા, કેટલા માણસોને માર્યા, કેટલા બ્રાહ્મણોને માર્યા. જો સ્વામિનારાયણ ભગવાન એવા માણસને જો માફ કરી દે તો આપણે એને ભક્તિમાં રહીએ તો આપણે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં લઈ આવશે. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને આખરે જોબને થાકી અને મહારાજનું શરણું પકડી લીધું, પોતાના પાપોની કબૂલાત કરી મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું તો મહાપાપી છું, મારી અજ્ઞાનતાના મેં અજ્ઞાનતાના અંધારામાં ભૂલો પડી, હું સતનો માર્ગ ભૂલ્યો, પણ હે પ્રભુ તમે તો કરુણાના સાગર છો, મારા ઉપર કૃપા કરી આ પાપીયાને તમારા શરણોમાં લઈ લ્યો. અને મહારાજ પણ કરુણાના સાગર એવા છે કે એના શરણમાં આવે છે ત્યારે ભલે જન્મ જન્મના પાપો એકવાર જો પાપોનો પ્રાયશ્ચિત કરી મહારાજના ચરણોમાં પડી જઈએ અને મહારાજની ભક્તિ કરતા થઈએ તો પલવારની અંદર એ જન્મ જન્મના પાપો નાશ કરી નાખે અને મોક્ષ અપાવી દે એ કરુણાના સાગરે આ જોબનને, જે ગુજરાતનો મહાન બારવટીઓ ગામના ગામ રંજાડતો એ જોબનને પલવારમાં પોતાનો બનાવી લીધો. અને સાથે દાલિયા અને નાથિયાને પણ મનમાં શંકા હતી કે સાંભળ્યું તું કે સ્વામિનારાયણ ગધેડાને ગાય બનાવે છે, તો આજે એણે પણ જોયું જોબન જેવું ગધેડા જેવું જીવન જીવતો જોબન આજ ગધેડામાંથી ગાય બની ગયો. આજની કથા, આજનો નાટક ભલે એમાં આશ્ચર્યસ મજાક ખાતર આપણે માણ્યું હોય, અંદર જોડ્યું છે છોકરાઓએ, મૂળ વસ્તુને પકડવાની છે કે પાપીમાં પાપી જીવ હોય એક વાર જો પ્રભુના શરણે આવી જાય તો એ કરુણાનો સાગર તમારો હાથ પકડીને તરત જ આ ભવસાગરમાંથી ઉપાડી લેશે, તારી દેશે, મોક્ષ કરી દેશે. જુવાનો છે એટલે થોડો હાસ્યરસ જોઈએ, પણ છતાં પણ એમણે મૂળ સંદેશને જાળવી રાખ્યો, તો એ હતો જોબન.
અને સૌ કલાકારોને આપણે તાળીઓથી ખૂબ વધાવીએ. આજના નાટકમાં ભાગ લઈને જે કલાકારોએ પોતાના પાત્રોને જે મહેનત કરી અને શોભાવ્યું છે, એવો અમારો જોબન પ્રદ્યુમન. હવે જોબન કદાચ ઊભો થાય તો કોઈ બેસે ને. જોબનનો સાથી સુંદર જગદીશ ગોરસિયા. ગામનો સરપંચ, આખું ગામ અંગૂઠા છાપ હતું પણ થોડી ઘણી ભાષા આવડતી, એ ગામનો સરપંચ છે કુમાર. બોલવામાં અચકાતો અને ચાલમાં લચકાતો અમારો દૂધિયો વિષ્ણુ. નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ અમારો નાથિયો ખુશાલ. ઘરમાં જેની દાણાની પણ કિંમત નથી, દાળિયાની કિંમત નથી, એવો દાલિયો ભરત. અને જોજો તમે છેતરાતા નહીં એ મહેશ મહારાજ અને સામદેવમાં. મહેશ મહારાજ સુરજ બાબા અમારા ભી કુછ કીજીએ. મુકુંદ હિરાણી શામદેવ. બાપા પેટ અંદર બારે કરો. અને ગામના હરિભક્તો માણસો માહિર હિરાને, શામ બાબા નહીં પણ શામ ભુવા, મનીષ હરજી. આ તમારી મૂછો જરાક હવે નીચી કરો ને, મને ડર લાગે છે. આવી મૂછ ખપે, બધા આવી મૂછ કરી આવજો. હો આ પણ ઘરમાં ખ્યાલ રાખજો, છોકરા બી જશે આ મૂછો અહીંયા જ રાખી જવાની છે. મારી દીકરી તો ઘરે જ બીગી હતી, આજે તો મારી. કાલે હજી ઘરે જમવાનું છે. ખુશાલ ખુશાલ હિરાની, દનેશ, આ નાટકની અંદર બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક આપ્યું અમીશ, અમીશ હિરાની. નાટકને ઇન્ટરનેટ દ્વારા ફિલ્મિંગ કરતા હતા ધીરજ અને નિલેશ. સ્ટેજ ડેકોરેશન, સ્ટેજને તૈયાર કરવા માટે, સેટ કરવા માટે રતેશ અને લકેશ. બરાબર રાકેશ, રાકેશ હિરાની. અને સ્ક્રિપ્ટ મેં થોડી ઘણી લખી આપી હતી, એના બેઝ ઉપર આખી વાર્તા રચાઈ હતી, નાટક રચાયો હતો. તો એવો એ હું અને ખૂબ ધન્યવાદ સૌ કલાકારોને, ફરી તાલીઓથી આપણે જોરથી વધાવીએ. નાટકની પહેલા જે નાના નાના બાળકો, યુવક બાલ મંડળના નાના નાના બાળકોએ આપણી સમક્ષ કર્યું, એને ફરી યાદ કરી આ સ્ટેજની સાથે એમને પણ તાળીઓથી વધાવીએ. અને હવે જોબન, તારું જોબન પણ છોડી તારા બધા સાથીઓને કે આ સંતોના શરણે આવી જાય, પગે લાગી લે.
બેસો બેસો, હજી વાર છે, હજી બીજો એક છે આઈટમ. કાં ભાગી ગયા? હજી જોબન આવે, મટી ગયો છે. ડરો નહીં, ડરો નહીં. જોબન ત્યાં પણ નહીં આવે ને આવશે તો હવે જોબન તો બકરીનું બચ્ચું બની ગયો છે. હજી એક બીજી આઈટમ બાકી છે. આ તો વચ્ચે બ્રેક પડી છે. આવા આવા જુવાનો, ભલે થોડો હાસ્યરસ હોય, મર્યાદામાં રહી અને આપણા સંપ્રદાયની કથાઓનું આવી રીતે રૂપક કરી યુવાન પ્રજાને સંદેશ પહોંચાડતા હોય એ ખૂબ સરસ છે. હું સંતોને, આપણા પૂજ્ય સંતોને વિનંતી કરીશ કે આન્મી કલાને કદર કરવા આપ આપના મુખેથી આશીર્વચન આપો. જય સ્વામિનારાયણ. એક હાસ્યરસ્યની સાથે જે આ કાર્ડિફના યુવકો જે આ કાર્ય કર્યું, જોબન પગીનું પાત્ર ભજવ્યું, અને આપણે જોઈ શકીએ છીએ કે જોબન ઇતિહાસમાં ચડી ગયો અને આટલો બધો જે લૂંટારો, પણ એને જો સંત મળ્યા તો સાચી વસ્તુ એને ઓળખાઈ ગઈ. અને નિષ્કુળાન સામે લખ્યું, ત્રણ દિવસના ભૂખ્યા તરસ્યા નેણે નિંદ્રા નવ કરી, જ્યાં આવી જોઈએ તો ઘોડે ઘોડે દીઠા હરી. આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એટલા માટે જ આપણે ભગવાનને સર્વોપરી કહીએ છીએ. આવા આવાને પણ ભગવાનને માર્યા નહીં, પણ એની અંદર રહેલા જે શત્રુઓ તેને મારી અને પોતાને શરણે લીધા. આવું કોઈ અવતારે કર્યું નથી, એવું આ અવતારે ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. તો એ જે આ વાત આપ બધા જાણો છો એ રૂપકમાં કરી, અને આપને આ કાર્ડિફના યુવાનોએ જે બતાવ્યું અમે ઘણે ઠેકાણે જોઈએ છીએ, પણ આ તો આબે હૂબ જોયું, ખૂબ આનંદ આવ્યો. તો ખરેખર જે આ યુવાનોએ મહેનત કરી છે એમાં પૂરેપૂરો આ મંદિરના કાર્યકર્તાઓ એમનો સાથ છે, અને મહેનત પણ ખૂબ કરી છે. અમે અહીંયા જોઈએ છીએ, પ્રેક્ટિસ કરે છે. પણ આ કરવાનો મુખ્ય હેતુ કે સત્સંગ આગળ વધે અને મંદિરની શોભા છે. અને બીજું, આ કાર્ય જોશે અને યાદ રહ્યા હશે, અનંત સમય યાદ આવી હશે, તો આ કાર્ય આ સંભાળીને ભગવાન યાદ આવશે, ઘનશ્યામ મહારાજ યાદ આવશે, અને અંતે ભગવાન પોતાના ભક્તને ધામમાં તેડી જશે. ખૂબ ધન્યવાદ છે આ જે યુવાનોને, અને ધન્યવાદ છે આ મંદિરના કાર્યકર્તાઓને કે આવાનો સાથ દેતા રહે. અને જે કાર્યકર્તાઓ અને જુવાનો અને વૃદ્ધો એકબીજાને જે રગ જાણી અને એકબીજાની વાત રાખી અને આ કાર્ય દિન પ્રતિદિન આગળ વધતું રહે અને આ મંદિરની દિવસ દિવસ પર ચડતી થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આ જુવાન મિત્રોને ખાસ કહું છું, આવા આવા પ્રોગ્રામો તમે કરજો, અને ભગવાન સંબંધી અને આ ભગવાનના મંદિરમાં તમે કરજો, અને મંદિરમાં આવજો અને બે મિત્રોને લઈ આવજો, તો એક જીવ તારે એ બ્રહ્મણ તારા બરાબર ફળ છે. તો એવું જાણી અને આવા પ્રોગ્રામો કરી અને આ પ્રોગ્રામ બધાને મજા આવી જાય એ જોઈ છીએ આપને, અને આ જાત પણ રહી જાય. આ પાટોત્સવ 32મો અને 7મો ઘનશ્યામનો જ્યારે આ નાટક કર્યું એ જોઈ અને અમને ખૂબ આનંદ થયેલો છે. અમને જ્યારે જ્યારે કાર્ડિફના હરિભક્તો આ જુવાન મિત્રો જે અમે જોશું ત્યારે આ તો અમને પહેલું યાદ આવશે, એ ખરેખર ધન્ય ભાગ્યશાળી છે. બસ દિન પ્રતિદિન આ કાર્યમાં આગળ વધતા રહે અને ભગવાન રાજી થાય. આ કાર્ય જોઈ અમે ખૂબ રાજી થયા છીએ. મોટા સંતો પણ ને અમે કહીશું એ પણ ખૂબ રાજી થશે, અને બધા સંતોના આશીર્વાદ છે. તો દિન પ્રતિદિન વૃદ્ધિને પામતા જાઓ એવી ભગવાનની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.
આપ સૌ હરિભક્તો બહેનો, નાટક દરમિયાન ખૂબ શાંતિથી નાટકની મર્યાદા જાળવી અને બધાએ સાંભળ્યું, આનંદ કર્યો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમારા સૌનો સાથ હશે તો આ કલાકારો આવતા વર્ષે આનાથી પણ વધારે કંઈક સારું લઈને આપણી સમક્ષ આવશે. પણ કલાકારો, આ માત્ર નાટક નહોતો, એ જીવન છે. જે જે પાત્ર લીધા છે એમાંના નહીં નાથીઓ દાલીઓ તો નહીં, પણ મૂળ સંદેશ જે જોબનનો છે એ જળવાઈ જવો જોઈએ. તો ડભાણ જશો કે બોલ્ટન જશો? પણ કાંઈ નહીં, હવે બધાએ ઘરે જવાનું છે. ઊભા થાઓ, આજનો પ્રોગ્રામ પૂરો થાય છે. આવતીકાલે આપણા પાટોત્સવનો છેલ્લો દિવસ છે. કથા સવારે રોજ 9 વાગે શરૂ થાય છે. જોબન સવારે 9 વાગે આવી જવાનું છે. બધા યુવાનો આવતીકાલે 9 વાગે આવી જજો, છેલ્લો દિવસ છે. સૌને જય સ્વામિનારાયણ.